नमस्कार बाल मित्रों, सप्तर्षि संकुल शाला वती आप सब विद्यार्थी नु हार्दिक स्वागत छे। आजे आपणे ऑनलाइन शिक्षण नी अंदर धोरण 4 मा अंग्रेजी विषय मा सौ प्रथम सामान्य ज्ञान मेळवशुं, जेनी अंदर आपणे अंग्रेजी मूळाक्षरों, कैपिटल अक्षरों, स्मॉल लेटर अने गुजराती नामों अंग्रेजी मा कई रीते लखाय तेनो अभ्यास करशुं। तो चालो विद्यार्थीओ, आजे आपणे शुभ शुरुआत करिए। विद्यार्थी मित्रों, अहीं पहली अने बीजी एबीसीडी एटले के बिग लेटर अने स्मॉल लेटर अंग्रेजीनी अंदर तमारी नोट में एने कई रीते लीटी में लखशो તે વિશે આપણે અહીં સમજૂતી મેળવીએ। સૌથી પહેલાં બિગ લેટર, બિગ લેટરને આખી લીટીની અંદર પૂરા મોટા અક્ષરની અંદર લખવામાં આવે છે। એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને જે તમે જોશો તો દરેક લેટર એ આખી લીટીની અંદર લખવામાં આવેલો છે। હવે પછી તમે જ્યારે કોઈ નામ લખો, કોઈ સ્પેલિંગ લખો, તો એનો પહેલો અક્ષર છે એ આ બિગ લેટરમાં એટલે કે કેપિટલ લેટરમાં આખી લીટીની અંદર લખવાનો છે। હવે સ્મોલ લેટરની અંદર જોઈએ તો સ્મોલ લેટરમાં જો તો અમુક અક્ષરો છે એ અડધી લીટીમાં, અમુક અક્ષરો છે આખી લીટીમાં, અને અમુક અક્ષરો છે એ નીચે લીટીની નીચેની તરફ ઉતારવામાં આવે છે। તો કયા અક્ષરો અડધી લીટીમાં આવે છે, કયા અક્ષરો આખી લીટીમાં આવે છે, અને કયા અક્ષરો એ નીચેની બાજુ ઉતારવામાં આવે છે એનો પણ આપણે અભ્યાસ કરીએ। સ્મોલ લેટરની અંદર જોઈએ તો અડધી લીટીમાં આવતા અક્ષરો એ સી ઈ આઈ એમ એન ઓ આર એસ યુ વી ડબલ્યુ એક્સ અને ઝેડ આટલા અક્ષરો છે એ તમારે અડધી લીટીમાં, આખી લીટીથી અડધી લીટીની અંદર એને લખવામાં આવે છે। બાકીના જોઈએ તો આખી લીટીમાં કયા અક્ષરો આવે છે, આખી લીટીની અંદર બી ડી એફ એસ કે એલ અને ટી આટલા અક્ષરો છે આખીની આખી લીટીની અંદર લખવામાં આવે છે। જ્યારે જી જે પી ક્યુ અને વાય એને અડધી લીટીમાં લખી નીચેની તરફ ઉતારવામાં આવે છે। તો કયા અક્ષરો નીચે ઉતરે છે, જી જે પી ક્યુ અને વાય આ 5 અક્ષરો જ તમારે યાદ રાખવાના છે કે જે લીટીની નીચેની તરફ ઉતારવામાં આવે છે। તો સ્મોલ લેટરની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે, અને ખાસ તો નામ લખો છો ત્યારે, કોઈ પણ વ્યક્તિનું નામ લખો છો ત્યારે પહેલો અક્ષર કેપિટલમાં લખાશે, બાકીના બધા સ્મોલ અક્ષરમાં લખવામાં આવશે। અને આ રીતે લીટીમાં કઈ જગ્યાએ આખી લીટીમાં કયા અક્ષરો, અડધી લીટીમાં કયા અક્ષરો અને નીચેની તરફ ઉતરે છે એ કયા અક્ષરો છે એનો આપણે અભ્યાસ કર્યો। હવે આપણે અંગ્રેજી મૂળાક્ષરોની ચર્ચા કરવાની છે, એટલે કે ગુજરાતી કલમને અંગ્રેજીમાં કઈ રીતે લખાય, એટલે કે આપણે નામ લખતા શીખવું હોય તો એના માટે આપણને ગુજરાતી કલમ સાથે અંગ્રેજી કલમ કયો અક્ષર શેનાથી બને છે એ અહીં અભ્યાસ કરશું। ગુજરાતીની અંદર વ્યંજન અને સ્વર
એ બંને આવેલા છે, એમાંથી વ્યંજન શબ્દોના આપણે અંગ્રેજી અક્ષર જોવાના છે. અહીં ક ખ ગ ઘ છ આખો ગુજરાતી કલમ લખેલો છે, એના અંગ્રેજી અક્ષર કઈ રીતે બને તેની ચર્ચા કરીએ. ક તો કે એ, ખ કે એચ એ, ગ જી એ, ઘ જી એચ એ, ચ જી એચ એ, છ જી ડબલ એચ એ, જ જે એ, જ ઝેડ એ, ટ ટી એ, ઠ ટી એચ એ, ડ ડી એ, ઢ ડી એચ એ, અણ એન એ, ત ટી એ, થ ટી એચ એ, દ ડી એ, ધ ડી એચ એ, ન એન એ, પ પી એ, ફ પી એચ એ અથવા એફ એ, બ બી એ, ભ બી એચ એ, મ એમ એ, ય વાય એ, ર આર એ, લ એલ એ, વ વી એ, શ એચ એચ એ, શ એચ એચ એ, શ સ એચ એ, હ એચ એ, અળ એલ એ. છેલ્લા બે અક્ષર ખાસ ધ્યાન રાખજો, ક્ષ અને જ્ઞ. ક્ષની અંદર કે એચ એ અથવા તો એક્સ એ, અને જ્ઞમાં જી એન એ. આ બે શબ્દોને ખાસ વધારે ધ્યાનથી જોજો. હવે આપણે સ્વરની ચર્ચા કરવાની છે, તો કયા કયા સ્વર છે એ સ્વરને અંગ્રેજીમાં કઈ રીતે લખાય જોઈએ. અ તો એથી બને, આ કરવો હોય તો ડબલ એ, ઈ કરવો હોય તો આઈ લગાવવો પડે, મોટો ઈ બિગ ઈ કરવા માટે ડબલ ઈ, સ્મોલ ઉ માટે યુ લગાડશું, બિગ ઉ માટે ડબલ ઓ અથવા તો યુ લગાવશું, એક માત્ર લગાડવું હોય તો ઈ લગાવશું, બે માત્ર લગાડવા હોય તો એ આઈ લગાવશું, ઓ કરવો હોય કાનો માત્ર ઓ તો ઓ લગાડશું, આના બે માત્રા ઔ, એ યુ, માથે મીંડું કરવું હોય તો એ એમ અને આગળ બે મીંડા એ એચ લગાડવામાં આવે છે. આ સ્વરને ખાસ તમે જોઈ લેજો અંગ્રેજી બારાક્ષરીની અંદર, આ સ્વર પ્રમાણે બારાક્ષરી લખવામાં આવે છે. જોયું આપણે કલમના વ્યંજન અને સ્વરના અંગ્રેજી અક્ષરો કયા કયા છે એની ચર્ચા આપણે કરી. હવે આપણે ગુજરાતીમાં નામો છે એનું અંગ્રેજી કેમ લખાય એની ચર્ચા કરવાની છે. ગુજરાતી નામોને અંગ્રેજીમાં કઈ રીતે લખવામાં આવે છે આપણે જોઈએ. જોઈ કલમ શીખ્યા છીએ, કલમના આધારે આપણે અહીં આપણા નામ લખતા શીખવાનું છે. ઘણી વખત આપણે નામની અંદર કઈ કઈ ભૂલો કરતા હોઈએ છીએ એ ભૂલો પણ અહીં સુધારવાનો પ્રયત્ન કરવાનો છે. જોઈએ, મ ગ ન, મ ગ ન. હવે એમાં પહેલાં મ બનાવવાનું છે, તો મ બનાવવા માટે એમ એનો ઉપયોગ થશે, ગ બનાવવા માટે જી એ થશે, અને ન બનાવવા માટે એન. અહીંયા એ લગાડવાનો નથી કારણ કે કોઈ કાનો લાગેલો નથી, છેલ્લા અક્ષર પાછળ એ લાગતો નથી. જો કાના માત્ર વગરનો હોય તો, કોઈ કાનો માત્ર લાગેલા હોય તો એ પ્રમાણે ત્યાં
अंग्रेजी अक्षर लागे छे, पण अहीं कोई पण कानो लागेलो न होवाथी छेल्ला अक्षर पाछळ ए पण आपणे लखवानो नथी। पावन, पा बनावा माटे पीए ज उपयोग थशे, र बनावा माटे वीए, न बनावा माटे एन, छेले ए लागशे नहीं, खास ध्यान राखजो। सागर, सा ने सा बनावा माटे एच ए, ग बनावा माटे जी ए, र बनावा माटे फक्त आर। कयो अक्षर केनाथी बने छे ए खास अंग्रेजी गुजराती कलम तमारे सीखी लेवानो छे। आगळ वधीए, किरणोमां की छे, रसवाय की छे, तो पहेलो क नो अक्षर मूकवानो के। हवे रसवाय लागेलो छे तो आय लगाडशुं, के आय। कोई पण अक्षरने रसवाय लगाड़वा माटे आय लगाड़वामां आवे छे। र तो मात्रा वगरनो छे एटले आर ए, अणनो न थाय एटले एन। दीपक, एमां दी छे एमां डी आय एटले दी थशे, प एटले पी ए थशे, क एटले के थशे। મિહિર, બે વખત રસવાય લાગેલા છે, આ શબ્દને ખાસ જોજો। મિહિર, મિહિરની અંદર મ ને રસવાય લાગેલો એટલે મી એમ આય, હરણનો હ છે એટલે એચ આય, અને ર બનાવવા માટે આર શબ્દનો ઉપયોગ કરશું। સાધના, સને સાનો સા એટલે એચ એ, ધ બનાવવા માટે ડી એચનો ઉપયોગ થાય ડી એચ એ। ના, જો હવે અહીં છેલ્લે કાનો લાગેલો છે, એક પણ અક્ષરને એ નથી લાગ્યો, અહીંયા છેલ્લે એ શું કામ લાગ્યો, નની નને નાનો ના હોવાથી એન એ છેલ્લે લગાવશું। દીપિકા, દીમાં ડી આય, પીમાં પી આય, છેલ્લે કનકાનો કા છે એટલે એ લગાડશું ડી પી કા। ચિરાગ, ચિરાગમાં જો આગળ પહેલો ચી છે, સીની અંદર ચકલીનો ચને પહેલાં બનાવવાનો છે અને પછી આય લગાડવાનો, ચી એચ આય, રાને આર એ, અને ચ। સુહાની, રસમાવાળું સુ એટલો યુ લગાડશું, આપણે શું લગાવશું એચ ને યુ લાગશે, સુ આને એચ આ, ની ને દીર્ઘાય ની ને આઈ જ લગાવશું, છેલ્લા અક્ષર પાછળ ડબલ ઈ લગાડવાનો નથી, દીર્ઘાય માટે ડબલ ઈ વાપરાયેલો છે કલમની અંદર, પરંતુ અહીં આપણે ત્રણ અક્ષરનું નામ હોય, ચાર અક્ષરનું નામ હોય અથવા તો નામનો છેલ્લો અક્ષર હોય તો એ ડબલ ઈ નહીં લખતા આયથી દીર્ઘાયને દર્શાવવાનો છે। હેતલ, અને એકમાત્ર હે એટલે એચ ઈ લાગે, એકમાત્ર કરવા માટે કોઈ પણ અક્ષરને એ લગાડવામાં આવે છે। ત, ટી એ, લ એ, હેમાક્ષી, ક્ષ આવ્યો છે ક્ષત્રિયનો ક્ષ, એના માટે આપણે શું વાપરીએ જોઈએ, હેમાક્ષીમાં એચ ઈ, મા માટે એમ એ, શી માટે એક્સ આય, બોલો શબ્દ પણ એના બે અક્ષરો છે ક્ષિના કે એચ એ આય, એ પણ વાપરી શકો અથવા એક્સ આય પણ વાપરી શકો છો। ઘણી વખત આ ટૂંકા નામ હોય, આપણે નામમાં કુમાર ઉમેરતા હોઈએ, ભાઈ ઉમેરતા હોઈએ, બેન ઉમેરતા હોઈએ, તો એના માટે ભાઈ શબ્દ, બેન શબ્દ, કુમાર શબ્દ કેમ લખાય એ પણ અહીંયા આપણે સાથે સાથે જોતા જઈએ છીએ। મુકેશભાઈ, એમ યુ એટલે મુકેશ થશે, મુ કને એકમાત્ર એટલે કે ઈ, શકોરાંશને એચ એચ એ લગાડવાનું નથી, ફક્ત અક્ષર જ બનાવવાનો છે અને છેલ્લો અક્ષર ગણવાનો છે, ભલે છેલ્લે ભાઈ લખેલું હોય તો પણ। મુકેશ ભાઈ, રમડાના ભને બી એચ એ અને ઈ માટે ફક્ત આય, ભાઈ તો ભાઈ કેમ લખાણું જોયું આપણે, આ ભાઈ શબ્દ માટે બી એચ એ આય વાપરું છે।
શિમલા, તો શિમલામાં પહેલો શુક્રવારનો શો છે, એચ આઈનો શો થાય અને આઈ કરવાથી એચ એસ આઈ એટલે સી મમાં એમ એ એલમાં છેલ્લે લા લાગેલો હોવાથી એલ એ, મોહનભાઈમાં એમ ઓ એટલે મો થાય, હનો એચ એ, નનો એન, બી એચ એ એટલે હા અને ઈ એટલે આઈ. સોનાલી બેન, બેન શબ્દ વાપરીએ આપણે, એસ ઓ એટલે સો, ના એટલે એન એ, લી એટલે એલ આઈ, બે એટલે બી, ન એટલે એ. કૈલાસ, કોને બે માત્ર લાગેલા હોવાથી કે એ આઈ, કઈ લા અને શ સંકોલ. ભૈરવી, બે માત્ર, બી એચ એ એટલે ભ થાય, બી એચ એ, બી એચ એ આઈ એટલે ભઈ, ર વી, વી આઈ. ગૌતમ, અને ગાનો માત્ર ગૌ, બે માત્ર અને અહીંયા કાનો લાગેલા એટલે જી એ યુ, એ યુ લગાડવાનું છે. અહીંયા બે માત્રા હોય તો એ આઈ લાગતા હતા, અહીંયા એ યુ લગાડવાનો છે. ટી એ એટલે ત, મ નો મ. મૌલવી, એના જેવો અક્ષર, મૌલવીના મ માટે એમ, એ યુમાં પાના બે માત્રા, મૌ લ વી. સૌરભમાં પણ એ જ રીતે એચ એ યુ, આ ભમાં બી એચ એ, એ લગાવ, બી એચ જ લગાવશું, એ લગાડવાનો નથી. મીનાક્ષી, એમ આઈ એટલે મી, ના એટલે એન એ, એક્સ આઈ એટલે ક્ષી. એક શબ્દ આપ્યો અહીંયા જ્ઞ માટેનો, એ જ્ઞને પણ આપણે સમજી લઈએ. પ્રજ્ઞા, પી આર એ એટલે પ્ર થયો, ફાળેલો પ, પી આર એ, પ્રજ્ઞા, જ્ઞ માટે જી એન એ, પ્રજ્ઞા. વંદનામાં જોઈએ તો ખાસ કરીને વંદના શબ્દને જોઈએ તો વંદના ન માથે અનુસ્વાર છે, ન અડધો બોલાય છે, તો વ આખો બોલીએ છીએ, વ તો વી એ, પછી ન બોલવાનો અડધો ન એટલે એન લગાડશું. આ ટપકા માટે એન શબ્દ વપરાય, ન બોલાય છે અડધો, વંદ ના, ડી એ એટલે દ, ના એટલે એન એ. અહીંયા અનુસ્વર વાળો જ છે છેલ્લો અક્ષર જોઈએ, સંપક, પણ અહીંયા અનુસ્વાર છે એ મ બોલાય છે અડધો, તો મ માટે એમ વાપરશું. ચકલીનો ચ આખો બનાવશું, સી એચ એ, પછી અનુસ્વારને બોલશું, મ બોલાય છે અહીંયા, ન બોલાતો સં વંદન ન બોલાતો છે, અહીંયા ચંપક મ બોલાય છે, તો એમ અડધો મ બોલાશે તો એમ વાપરશું. કો આખો પી એ, કો આખો કે. તમે જોયું કે કાના માત્રાવાળા, કાના માત્ર વગરના, રસવાય દીર્ઘ, રસવાળું દીર્ઘાવાળું, એના માટે અંગ્રેજી શબ્દોને કઈ રીતે આપણે વાપર્યા છે અને નામ લખવામાં તમે જે કંઈ ભૂલ કરતા હો એને સુધારો કરવાનો છે. તો આ ભાગની અંદર, પહેલા ભાગની અંદર આપણે અંગ્રેજી કલમ એબીસીડી, બિગ લેટર, સ્મોલ લેટર, લેટીમાં કેમ લખાય એની ચર્ચા કરી. અંગ્રેજી કલમ ગુજરાતી અક્ષર અંગ્રેજીમાં કઈ રીતે બને એની ચર્ચા કરી, અને એના આધારે આપણે ગુજરાતી નામો અંગ્રેજીમાં લખતા શીખ્યા. હવે આપણે થોડુંક હોમવર્ક કરવાનું છે ઘરે. આ હોમવર્ક માટે તમને આટલું લેશન આપવામાં આવે છે. આ લેશન તમારી નોટની અંદર સારા અક્ષરે લખી લેવાનું છે. આ હોમવર્કનો એક સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો છે. શું શું લેશનમાં આપ્યું છે જોઈએ આપણે. પહેલી એબીસીડી, બીજી એબીસીડી બે વખત નોટમાં લખવાની છે. ગુજરાતી અંગ્રેજી મૂળાક્ષર કલમ નોટની અંદર તમારે એક વખત લખવાનો છે. નીચે કેટલાક નામો ગુજરાતીમાં આપેલા છે એનું તમારે અંગ્રેજીમાં લખવાના છે. તો આટલું લેશન તમારે ઘરે તમારી નોટની અંદર
सारा अक्षरे लखी अने बतावानुं छे। हवे पछी आपणे आगळ वधु अभ्यास माटे हवे पछीना वीडियोनी अंदर जोशुं। आ वीडियो बनावेलो छे, कंई न समझाय तो तमे एने रिपीट करी अने फरीथी जोई शको छो। थैंक यू, नमस्कार।